કેમ છો બાળકો? મજામાં. આજે આપણે ધોરણ 3માં સેમી અને મીટર વિશે જોઈશું, બરાબર છે? સૌથી પહેલાં તમને એક મીટર બરાબર 100 સેમી, બરાબર? એક મીટર બરાબર 100 સેમી થાય, તો 100 સેમી બરાબર કેટલા થાય? 1 મીટર થાય, બરાબર છે ને? જેમ કે એક બોલપેનની કિંમત 10 રૂપિયા, એક બોલપેનની કિંમત 10 રૂપિયા, તો 2 બોલપેનની કિંમત કેટલી? બરાબર, તો 5 2 10. એ રીતે 1 મીટરના 100 સેમી, તો 100 સેમીના 1 મીટર, બરાબર છે? હવે 2 મીટરના કેટલા થશે? તો 200 સેમી. 6 મીટરના કેટલા થાય? 600 સેમી. 8 મીટરના કેટલા થાય? તો 800 સેમી. એ જ રીતે 20 મીટરના કેટલા થાય? તો કેટલા થશે? 20 મીટરના 2000. 10 મીટરના કેટલા થશે? 10 મીટરના કેટલા થશે? 1000 સેમી. 40 મીટરના કેટલા થશે? તો 4000 સેમી, બરાબર છે ને? આગળ હવે બીજું વસ્તુ જોઈએ આપણે. ધારો કે 220 સેમી છે, એને આપણે મીટર અને સેમીમાં છૂટા પાડવાના હોય. 220 સેમી છે અને મીટર અને સેમીમાં છૂટા પાડવાના હોય, તો સેમી એટલે કે પાછળના 2 અંક અહીંયા આવશે અને મીટરમાં શું આવશે? આગળ 2 મીટર 20 સેમી. ઓકે, હવે 340 સેમી છે એને છૂટા પાડીશું આપણે, તો કેવી રીતે પડશે? 3 મીટર અને 40 સેમી. ઓકે, 850 સેમી હોય અને એને મીટરમાં અને સેન્ટીમીટરમાં જ્યારે આપણે ફેરવવાના હોય ત્યારે 8 મીટર અને 50 સેમી. ઓકે, આગળ જોઈએ આપણે. હવે 1000 સેમી હોય તો એને મીટરમાં ફેરવવાનું, તો કેટલા આવશે? 10 મીટર. રેડી, બરાબર છે? 7000 સેમી હોય એને આપણે મીટરમાં ફેરવતો, તો 70 મીટર. ઓકે, ખબર પડી ગઈ? અસ્તુ.